હેલો વિદ્યાર્થી મિત્રો, હું કિશન ઠુમર આજે આ વિડીયોમાં તમારા માટે લાવ્યો છું એનસીઆરટી સિલેબસ ધોરણ 11 ચેપ્ટર નંબર 13 લક્ષ અને વિકલન. જે મિત્રો આપણે 11th સ્ટાન્ડર્ડ ની અંદર જે છેલ્લું ચેપ્ટર બાકી હતું, પરંતુ થોડોક આપણે લોકડાઉન પીરિયડ પાછો આવી ગયો તો આપણે જે પ્રકીર્ણ સ્વાધ્યાય દાખલા નંબર ચેપ્ટર નંબર 13 જે લક્ષ અને વિકલન છે તેમાં પ્રકીર્ણ સ્વાધ્યાયમાં આપણે દાખલા નંબર 21 થી જે બાકી રહી ગયા હતા તેને આજે આપણે વિડીયો થ્રુ શીખશું. મિત્રો અત્યાર લગી આપણે જે ઓફલાઈનમાં લક્ષ અને વિકલનના જે એક્ઝામ્પલો સોલ્વ કરેલા છે મિત્રો, તે એકદમ પ્રોપરલી વ્યવસ્થિત ક્લિયર કરી લેજો, જેથી કરીને 12th સ્ટાન્ડર્ડની અંદર તમારે જ્યાં વિકલનની જરૂરિયાત પડવાની છે ત્યાં તમે એકદમ સરળતાથી સમજી શકશો. રેલી એટલે કે વિકલનની જે ફોર્મ્યુલાઓ છે તે એકદમ ક્લિયર કરી રાખજો તો તમારે એકદમ ઇઝી રહેશે 12th સ્ટાન્ડર્ડમાં વિકલન ક્લિયર કરવામાં. રેડી તો આપણે જે મિત્રો પ્રકીર્ણ સ્વાધ્યાયના જે એક્ઝામ્પલો છે તેની આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ, જે બાકી છે તે દાખલા નંબર 21 થી. અલગ અલગ આપણે વિકલન માટે અલગ અલગ વર્કિંગ રૂલ્સ ભણેલા હતા, કાર્ય નિયમો. પ્લસમાં બે વિધેયો જોડાયેલા હોય તો કેવી રીતના ડિફરન્શિએશન કરવું, માઇનસમાં જોડાયેલા હોય તો કેવી રીતના કરવું, મલ્ટીપ્લિકેશનમાં હોય તો કેવી રીતના કરવું, ડિવિઝનમાં હોય તો કેવી રીતના કરવું. રેડી તો તે ફોર્મ્યુલાને આધીન એટલે કે તે કાર્ય નિયમો જે વર્કિંગ રૂલ્સ છે તે નિયમોને આધીન આપણે કેવી રીતના એક્ઝામ્પલો સોલ્વ કરવા તે પણ આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ, પરંતુ અહીંયા થોડાક અલગ અલગ પ્રકારના જે ફંક્શનો છે તેને અલગ અલગ વર્કિંગ રૂલ એપ્લાય કરી અને કેવી રીતના સોલ્યુશન કરવું તેવા થોડાક એક્ઝામ્પલો આપણે બાકી રહી ગયા હતા તો તે આપણે જોવા જઈ રહ્યા છીએ. તો દાખલા નંબર 21 ની શરૂઆત કરશું મિત્રો. દાખલા નંબર 21 ની રકમ આપેલું છે વાય બરાબર સાઇન એક્સ પ્લસ એ ડિવિઝનમાં કોસ એક્સ. રેડી તો આવી રીતના આપણને વાય બરાબર સાઇન એક્સ પ્લસ એ છેદમાં કોસ એક્સ આવી રીતના એક ફંક્શન આપેલું છે, ડિવિઝન ફોર્મમાં તમને જોવા મળે છે. રેડી અને દાખલાનું જે સોલ્યુશન કરવાનું છે મિત્રો તેમાં આપણે વિકલિત મેળવવાનો છે. રેડી વિકલિત મેળવવાનો છે એટલા માટે આપણે અહીંયા કયો નિયમ લાગુ પડે તે આપણે જોવાનું રહેશે. રેડી તો અહીંયા આપણે ડિવિઝન રૂલ ડાયરેક્ટલી એપ્લાય કરીને પણ કરી શકીએ છીએ, પરંતુ અહીંયા તમે જોશો તો સાઇનના એંગલમાં એક્સ પ્લસ એ આપેલો છે જેનું આપણે ડાયરેક્ટલી અત્યારે સોલ્યુશન ના કરી શકીએ. 12th તમે એ પણ શીખશો કે આવી રીતના જ્યારે તમને ફંક્શન કોઈ અલગ બદલાવી નાખ્યો હોય, મતલબ કે એંગલનું કોઈ ચેન્જ કરી નાખ્યા હોય, આવી રીતના સૂર્ય બહુપદીમાં કેવી રીતના આપેલા હોય તો અલગ અલગ પ્રકારના રૂલ્સ છે, તો તે રૂલ્સ આપણે 12th શીખવાના છે. એટલે કે સાઇન બ્રેકેટમાં તમે જોશો તો સૂર્ય બહુપદી આપેલું છે એંગલ તરીકે, તો તેને તમે ચેન રૂલથી સોલ્વ કરી શકો છો, પરંતુ તે 12th કન્સેપ્ટ આવશે. તો તમે અત્યારે ડિવિઝન રૂલ ડાયરેક્ટ એપ્લાય કરવા જશો તો આનું ડિફરન્શિએશન આપણે અત્યારે મળશે નહીં. તો આવી રીતના જ્યારે ડિવિઝનમાં આપેલા હોય ત્યારે તમારે અંશ અને છેદમાં જે ફંક્શન આપેલા છે તેના ડિફરન્શિએશન તમારે થોડુંક મનમાં વિચારી લેવાના, જેથી કરીને આપણે ડિવિઝન રૂલ ડાયરેક્ટ એપ્લાય કરવો કે ના કરવો તે આપણને આઈડિયા આવે. રેડી તો અહીં આપણે અત્યારે ડિવિઝન રૂલ એપ્લાય ના કરીએ પણ થોડુંક સિમ્પ્લિફિકેશન કરશું. સાઇન આલ્ફા પ્લસ બીટાની તમને ફોર્મ્યુલા આવડતી હશે મિત્રો, સાઇન આલ્ફા ઇન્ટુ કોસ બીટા પ્લસ કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા, આ ફોર્મ્યુલા છે. તો આ ફોર્મ્યુલા અહીં આપણે એપ્લાય કરશું અત્યારે, સાઇન એક્સ ઇન્ટુ કોસ એ પ્લસ કોસ એક્સ ઇન્ટુ સાઇન એ, અને ડિવિઝનમાં છે કોસ એક્સ. રેડી આનું સિમ્પ્લિફિકેશન એટલે કે ડિવિઝન સેપરેટ આપી દેશું, સાઇન એક્સ ઇન્ટુ કોસ એ ડિવિઝનમાં કોસ એક્સ પ્લસ કોસ એક્સ ઇન્ટુ સાઇન એ ડિવિઝનમાં કોસ એક્સ. તો આ કોસ કોસ કોટ થઈ જશે, સાઇન અપોન કોસ એટલે ટેન એક્સ ઇન્ટુ કોસ એ પ્લસ સાઇન એ, એટલે કે વાય બરાબર આપણને આ ફંક્શન મળશે ટેન એક્સ ઇન્ટુ કોસ એ પ્લસ સાઇન એ. રેડી હવે આનું આપણે ડિફરન્શિએશન કરશું એટલે બંને બાજુ આપણે ડી બાય ડી એક્સ એપ્લાય કરવું પડશે, એટલે આ બાજુ ડીવાય બાય ડી એક્સ થઈ ગયું, આ બાજુ ડી બાય ડી એક્સ એપ્લાય કરશું એટલે આપણે જે મેઇન બે ફંક્શન જોવા મળે છે ટેન એક્સ ઇન્ટુ કોસ એ પ્લસ સાઇન એ, એટલે બે પ્લસ થી જોડાયેલા છે, તો આપણે સેપરેટ ડી બાય ડી એક્સ એપ્લાય કરશું, ડી બાય ડી એક્સ ટેન એક્સ ઇન્ટુ કોસ એ પ્લસ ડી બાય ડી એક્સ સાઇન એ. રેડી હવે અહીં તમે જોશો મિત્રો ટેન એક્સ ઇન્ટુ કોસ એટલે મલ્ટીપ્લિકેશનમાં બે ફંક્શન જોવા મળે છે, તો તેનું મલ્ટીપ્લિકેશન નિયમથી પણ એપ્લાય કરી શકો છો. અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો, અત્યારે તમારે આનું થોડુંક થિંકિંગ કરવાનું છે કે કેવી રીતના સોલ્યુશન કરવું. હું હમણાં સમજાવીશ એટલે તમને આરામથી સમજાવી શકશે, પરંતુ અહીં તમારે થોડુંક અત્યારે સિમ્પ્લિફિકેશન કરશો તો ટેન એક્સ ઇન્ટુ કોટ એ કોસ એ પ્લસ કોસ એ ઇન્ટુ ટેન એક્સ, એટલે કે ટેન એક્સનું એકવાર ડિફરન્શિએશન કરશો, એકવાર કોસ એનું ડિફરન્શિએશન કરશો. મલ્ટીપ્લિકેશન નિયમથી તમે એપ્લાય કરતા પહેલા એકવાર બેનું ડિફરન્શિએશન વિચારો, ટેન એક્સનું વિકલન થાય સેક વર્ગ એક્સ અને કોસ એનું વિકલન શું થશે મિત્રો
साइन माइनस साइन ए ना थाय शू थी जीरो थशे रेडी कारण के कोस ए शू थशे जीरो एटले के कोंस्टंट छे आ पण कोंस्टंट छे तो बेनो डिफरेंशिएशन जीरो थाय एटले मल्टीप्लिकेशन नियम एप्लाय अत्यारे डायरेक्टली नहीं करीए अहींया शू करशुं मित्रों जे फंक्शन अचल फंक्शन छे तेने आपणे बारे लखी नाखीए छीए डी बाय डी एक्स टेन एक्स अने आ डी बाय डी एक्स एज इट इज साइन ए रेडी कोस ए एज इट इज रहेशे कारण के एक नियम है मित्रों फंक्शन कोई कॉन्स्टंट जोड़ेलू हो फंक्शन साथ तो कॉन्स्टंट ने अपने बारे लखी नाखी फंक्शन डिफरेंशिएशन करें छे तो टेन एक्स डिफरेंशिएशन थे सेक वर्ग एक्स और साइन ए डिफरेंशिएशन थे जीरो तो फाइनल आंसर अपने मळशे कोस ए इंटू सेक वर्ग एक्स रेडी तो दाखला नंबर 21 कम्प्लीट थाय छे अहीं आपने डिविजन रूल थी एप्लाय करी शको छो परंतु डिविजन रूल माटे तमने अंश नुं डिफरेंशिएशन खबर होवी जोईए रेडी तो ते पण तमने डायरेक्टली समझाऊं मैं थोड़ो बेसिक आइडिया तमने ऑफलाइन जयरे चालू होतुं मित्रों त्यारे तमने समझावेलुं हतुं साइननुं जे डिफरेंशिएशन थाय ते लखी नाखवानुं सूर्य बहुपदी तरीके जे आपेलुं ते एज इट इज लखवानुं अने आनुं डिफरेंशिएशन बाजूमां करी नाखवानुं सूर्य बहुपदी तरीके शुं आपेलुं छे एक्स प्लस ए रेडी हकीकत में एक्स होवो जोईए परंतु एक्स ने जगह शुं आपेलुं छे एक्स प्लस ए तो एक्स प्लस एनुं डिफरेंशिएशन बाजूमां करशो एटले वन प्लस जीरो थशे रेडी एटले के वन थशे एटले फाइनली शुं लखी शको कोस एक्स प्लस ए रेडी आवी रीतना तमे જ્યારે પણ અંશનું ડિફરન્શિએશનની જરૂર પડે ત્યારે આ રીતના લખી શકો છો રેડી આ કેટલી વાર એમસીક્યુમાં પણ પૂછાતું હોય તો તમે ડાયરેક્ટલી આ રીતના સોલ્વ કરી શકો છો બરોબર છે તો આ કન્સેપ્ટ તમારે ક્લિયર રાખવાના છે જેથી કરીને ટ્વેલ્થમાં પણ તમને ઇઝીલી કન્સેપ્ટ ક્લિયર થઈ જાય રેડી તો દાખલા નંબર 21 કમ્પ્લીટ થાય છે નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 22 દાખલા નંબર 22 માં તમે જોશો તો લખેલું છે વાય બરાબર એક્સ રેસ ટુ 4 ઇન્ટુ બ્રેકેટમાં 5 ઇન્ટુ સાઇન એક્સ માઇનસ 3 ઇન્ટુ કોસ એક્સ તો આનો આપણે ડેરિવેટિવ મેળવવાનું છે એટલે કે વિકલિત મેળવવાનું છે તો સૌથી પહેલા તમે જોશો તો એક ફંક્શન આ છે અને સેકન્ડ ફંક્શન આ એટલે કે મલ્ટીપ્લિકેશનમાં જોડાયેલા છે તો મલ્ટીપ્લિકેશન માટેનો આપણે વર્કિંગ રૂલ એપ્લાય કરશું અથવા આનું પહેલા સિમ્પ્લિફિકેશન કરી નાખો તો પણ તમારે એક્સ રેસ ટુ 4 ઇન્ટુ 5 સાઇન એક્સ અને બીજું ફંક્શન એક્સ રેસ ટુ 4 ઇન્ટુ 3 કોસ એક્સ બંને બાજુ આપણે મલ્ટીપ્લિકેશન ફોર્મ એપ્લાય કરવાનું થાય બરોબર છે તો આ સેકન્ડ મેથડ અને ફર્સ્ટ મેથડમાં આ પહેલું ફંક્શન ને આ બીજું ફંક્શન એ રીતના પણ તમે ડાયરેક્ટલી કરી શકીએ છીએ રેડી તો આપણે અહીં ફર્સ્ટ મેથડ જે મેં તમને કીધી એ રીતના આપણે સોલ્યુશન કરશું ડીવાય બાય ડીએક્સ મેળવું છે તો બંને બાજુ આપણે ડી બાય ડીએક્સ એપ્લાય કરશું ડી બાય ડીએક્સ એક્સ રેસ ટુ 4 બ્રેકેટમાં 5 ઇન્ટુ સાઇન એક્સ માઇનસ 3 કોસ એક્સ રેડી અહીંયા મલ્ટીપ્લિકેશન ફોર્મ વર્કિંગ રૂલ એપ્લાય કરશું ફર્સ્ટ ને આ સેકન્ડ તો ફર્સ્ટ ફંક્શન એઝ ઇટ ઇઝ મલ્ટીપ્લિકેશન માટેનો નિયમ પહેલું ફંક્શન બહાર રાખવાનું હોય બીજાનું ડિફરન્શિએશન પ્લસ બીજું ફંક્શન એઝ ઇટ ઇઝ અને ફર્સ્ટનું ડેરિવેટિવ એ રીતના આપણે વર્કિંગ રૂલ એપ્લાય કરવાનો હોય છે તો એક્સ રેસ ટુ 4 જે છે તે ફર્સ્ટ ફંક્શન છે અને આ સેકન્ડ છે તો ફર્સ્ટ ફંક્શન એઝ ઇટ ઇઝ રાખવાનું હોય સેકન્ડનું ડેરિવેટિવ આપણે અહીંયા બતાવવાનું રહેશે 5 સાઇન એક્સ માઇનસ 3 કોસ એક્સ પ્લસ સેકન્ડ ફંક્શન એઝ ઇટ ઇઝ એટલે કે 5 સાઇન એક્સ માઇનસ 3 કોસ એક્સ અને ડી બાય ડી એક્સ એક્સ રેસ ટુ 4 રેડી તો અહીંયા જ્યાં ડી બાય ડી એક્સ તમને જોવા મળે છે ત્યાં આપણે ડિફરન્શિએશન કરવાનું થશે એક્સ રેસ ટુ 4 એઝ ઇટ ઇઝ આનું ડિફરન્શિએશન માઇનસથી જોડાયેલું છે તો સેપરેટ કરવાનું રહેશે તો અહીંયા આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે સોલ્યુશન કરશું તો સેપરેટ ડી બાય ડી એક્સ એપ્લાય કરી એટલે કે 5 અચળ હતું એટલે 5 ને આપણે બારે લખી નાખ્યું અહીં એ રીતના 3 અચળ છે તો તે 3 બારે લખશું અને કોસ એક્સનું ડી બાય ડી એક્સ આપણે બતાવશું રેડી અત્યારે આપણે આ સ્ટેપ બાય સ્ટેપ કરીએ છીએ આ સ્ટેપ ના કરો તો પણ ચાલે ડાયરેક્ટલી જો ડિફરન્શિએશન તમને આઈડિયા હોય તો આ ફંક્શનને આપણે એસી ટી લખશું કારણ કે આગળ ડી બાય ડી એક્સ લખેલું નથી અને આ ડેરિવેટિવ આપણે અત્યારે અહીંયા એમનું લખશું કારણ કે એક જ સ્ટેપની અંદર બધાનું આપણે ડિફરન્શિએશન કરીએ છીએ હવે અહીંયા આપણે ડિફરન્શિએશન કરશું 5 એસી ટી સાઇન એક્સનું ડિફરન્શિએશન કોસ એક્સ થશે માઇનસ કોસ એક્સનું ડિફરન્શિએશન માઇનસ સાઇન એક્સ થશે માઇનસ માઇનસ પ્લસ એટલે કે 3 સાઇન એક્સ રેડી પ્લસ આ 5 સાઇન એક્સ માઇનસ 3 કોસ એક્સ એઝ ઇટ ઇઝ અને એક્સ રેસ ટુ 4 નું ડિફરન્શિએશન થશે 4 એક્સ રેસ ટુ 3 રેડી એટલે કે બંને આ ફર્સ્ટ ફર્સ્ટ સ્ટેપ અને આ સેકન્ડ તો આ વચ્ચે પ્લસથી જોડાયેલું છે તો એક્સની 3 ઘાત બંનેમાં સામાન્ય જોવા મળે છે તો એક્સની 3 ઘાત સામાન્ય લઈ લેશું અહીંથી એક્સની અંદર મલ્ટીપ્લાય કરાવી નાખશું એટલે 5 એક્સ કોસ એક્સ પ્લસ 3 એક્સ સાઇન એક્સ અને અહીંયા આપણે 4 ને અંદર મલ્ટીપ્લાય કરી દેશું એટલે 20 સાઇન એક્સ માઇનસ 4 તેરી 12 કોસ એક્સ તો આ ફાઇનલ આન્સર થશે રેડી
તો એ ફંક્શન હતું x ની 4 ઘાત કૌંસમાં 5 sin x - 3 sin cos x તો તેનું ડિફરન્શિએશન આ મળશે તો આ 22મો દાખલો કમ્પ્લીટ થાય છે નેક્સ્ટ જોઈએ 23મો દાખલો ફંક્શન આપેલું છે y બરાબર x² + 1 cos x રેડી તો અહીંયા પણ મિત્રો આગલામાં જે આપણે એક્ઝામ્પલ સોલ્વ કર્યું તે જ રીતે તમને બે ફંક્શન મલ્ટીપ્લિકેશનમાં જોવા મળે છે ફર્સ્ટ ને સેકન્ડ રેડી કેટલા વિદ્યાર્થીઓ એવું પણ કરે છે cos x પહેલા અંદર મલ્ટીપ્લાય કરાવીને સિમ્પ્લિફિકેશન કરી નાખે અને પછી ડિફરન્શિએશન કરે છે તો બંને આન્સર સેમ જ આવશે અત્યારે આપણે સિમ્પ્લિફિકેશન કરશું ને ડાયરેક્ટલી ડિફરન્શિએશન મેળવશું તો બંને બાજુ આપણે dy dx એપ્લાય કરશું અહીં dy dx અને dy dx x² + 1 ઇન્ટુ cos x આ ફર્સ્ટ ને સેકન્ડ તો ફર્સ્ટ ફંક્શન એઝ ઇટ ઇઝ મલ્ટીપ્લિકેશન રૂલ એપ્લાય કરશું ફર્સ્ટ એઝ ઇટ ઇઝ સેકન્ડનું ડેરિવેટિવ આપણે અહીંયા બતાવવાનું રહેશે પ્લસ સેકન્ડ ફંક્શન એઝ ઇટ ઇઝ અને ફર્સ્ટનું ડેરિવેટિવ અહીંયા બતાવી દઈશું રેડી અહીં એક્સ વર્ગ પ્લસ વન એઝ ઇટ ઇઝ લખી નાખશું કોસ એક્સનું ડિફરન્શિએશન માઇનસ સાઇન એક્સ થશે કોસ એક્સના કોસ એક્સ અને એક્સ વર્ગ પ્લસ વન એટલે કે મલ્ટીપ્લિકેશન સોરી પ્લસથી જોડાયેલા છે તો બેનું સેપરેટ ડિફરન્શિએશન કરવાનું હોય એક્સ વર્ગનું ટુ એક્સ થાય વનનું ઝીરો થાય ટુ એક્સ પ્લસ ઝીરો એટલે કે ટુ એક્સ ડિફરન્શિએશન થશે ફાઇનલ આન્સર આપણે લખવું હોય તો આનું સદરૂપ આપી નાખશું માઇનસ સાઇન એક્સની અંદર ગુણાવી દઈશું એટલે માઇનસ એક્સ વર્ગ ઇન્ટુ સાઇન એક્સ પ્લસ માઇનસ માઇનસ સાઇન એક્સ અને આનું મલ્ટીપ્લિકેશન કરાવશું તો ટુ એક્સ ઇન્ટુ કોસ એક્સ રેડી તો આ રીતના આપણને આન્સર મળી જશે રેડી તો અહીં બે ફંક્શન મલ્ટીપ્લિકેશનમાં જોડાયેલા હતા ડિફરન્શિએશન કેવી રીતના કરવું તો તમને આઈડિયા આવી ગયો છે તો દાખલા નંબર 23 કમ્પ્લીટ થાય છે નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 24 24માં દાખલામાં વાય ઇઝ ઇક્વલ ટુ ફંક્શન આપેલું છે એ એક્સ વર્ગ પ્લસ સાઇન એક્સ ઇન્ટુ બીજું ફંક્શન છે પી પ્લસ ક્યુ કોસ એક્સ રેડી આ ફંક્શનમાં જે એક્ઝામ્પલ છે મિત્રો તેના સ્ટાર્ટિંગમાં તમને લખેલું હશે એબીસીડી અને આ પી ક્યુ આર જે પણ કોન્સ્ટન્ટ છે તે અચળ આપેલા છે એવું કીધેલું છે એટલે અચળ જ્યારે હોય ત્યારે ત્યાં જે પ્રમાણે વર્કિંગ રૂલ એપ્લાય થતો હોય તે આપણે એપ્લાય કરશું આ ફર્સ્ટ ફંક્શનના સેકન્ડ વચ્ચે મલ્ટીપ્લિકેશનની સાઇન છે તો અહીં મલ્ટીપ્લિકેશન ફોર્મ મતલબ કે મલ્ટીપ્લિકેશનનો જે નિયમ છે તે આપણે એપ્લાય કરશું રેડી અહીંયા કેટલા વિદ્યાર્થીઓ સિમ્પ્લિફિકેશન કરીને પણ સોલ્યુશન કરતા હોય છે પરંતુ આપણે અહીં ડાયરેક્ટલી મલ્ટીપ્લિકેશન ફોર્મ જોવા મળે છે તો ડાયરેક્ટલી આપણે મલ્ટીપ્લિકેશન નિયમ એપ્લાય કરશું ડી બાય ડીએક્સ એપ્લાય કરી દેશું અહીંયા પણ ડી બાય ડીએક્સ એ એક્સ વર્ગ પ્લસ સાઇન એક્સ ઇન્ટુ પી પ્લસ ક્યુ કોસ એક્સ રેડી આ પહેલું ફંક્શન આ સેકન્ડ તો ફર્સ્ટ એઝ ઇટ ઇઝ ડી બાય ડીએક્સ પી પ્લસ ક્યુ કોસ એક્સ પ્લસ સેકન્ડ ફંક્શન એઝ ઇટ ઇઝ ફર્સ્ટનું ડેરિવેટિવ એ એક્સ વર્ગ પ્લસ સાઇન એક્સ રેડી હવે જ્યાં ડી બાય ડી એક્સ જોવા મળે છે ત્યાં તમારે એકવાર થોડુંક વિચારી લેવાનું રહેશે કે વિકલન કેવી રીતના થાય આ બેનું સેપરેટ થશે પીનું ઝીરો થશે અને ક્યુ રહેશે અને કોસ એક્સનું માઇનસ સાઇન એક્સ રહેશે રેડી કોસ એક્સનું ડિફરન્શિએશન સાથે કોન્સ્ટન્ટ છે તો કોન્સ્ટન્ટને બહાર લખી કોસ એક્સનું જે ડિફરન્શિએશન થાય તે લખી નાખવાનું હોય અહીંયા એ એક્સ વર્ગ તો એ અચળ છે એક્સ વર્ગનું ટુ એક્સ થશે સાઇન એક્સનું કોસ એક્સ થશે વચ્ચે પ્લસથી જોડાયેલા છે તો પ્લસથી આપણે સિમ્પ્લિફિકેશન કરીને અહીં લખી નાખશું એ એક્સ વર્ગ પ્લસ સાઇન એક્સ ઇન્ટુ આ ઝીરો અને માઇનસ ક્યુ સાઇન એક્સ ડાયરેક્ટલી લખી નાખશું પ્લસ અહીં લખશું પી પ્લસ ક્યુ કોસ એક્સ અને આ બ્રેકેટમાં લખશું ટુ એ એક્સ પ્લસ કોસ એક્સ રેડી તો આ રીતના તમે ડાયરેક્ટલી આન્સર આ લખી શકો છો હજી સિમ્પ્લિફિકેશન કરવું હોય તો કરી શકો છો પરંતુ અહીંયા આપણે સિમ્પ્લિફિકેશન કરતા કંઈ આપણને સદરૂપ મળશે નહીં એવું દેખાય છે તો અહીં જોઈએ એકવાર ટ્રાય કરી જોઈએ પ્લસ માઇનસ માઇનસ એ એક્સ વર્ગ ક્યુ સાઇન એક્સ માઇનસ ક્યુ સાઇન સ્ક્વેર એક્સ અહીંયા આપણે મલ્ટીપ્લાય કરાવશું તો ટુ એ પી એક્સ પ્લસ પી કોસ એક્સ પ્લસ ટુ એ ક્યુ એક્સ કોસ એક્સ પ્લસ ક્યુ કોસ સ્ક્વેર એક્સ રેડી આ બેનું તમે ક્યુ કોમન કાઢી તો અહીંયા આપણે કોસ સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ મળે કોસ સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ એટલે કોસ ટુ એક્સ બાકી બધું એઝ ઇટ ઇઝ રહેશે રેડી તો એ રીતના તમે સિમ્પ્લિફિકેશન કરી શકો છો રેડી
ત્યાં આ આન્સર છેલ્લે લખાઈ ગયો, આ મતલબ કે આ આન્સર મળી ગયો તો પણ તમારો ફાઇનલ આન્સર થશે, અને એનું સિમ્પ્લિફિકેશન આ કરીને તમે લખો તો પણ ચાલશે. રેડી? તો એ દાખલા નંબર 24 કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 25. પચીસમાં દાખલામાં વાય બરાબર એક્સ પ્લસ કોસ એક્સ ઇન્ટુ એક્સ માઇનસ ટેન એક્સ. તો અહીંયા પણ બે ફંક્શન મલ્ટીપ્લિકેશનમાં આપેલા છે, ફર્સ્ટ અને સેકન્ડ. અહીંયા તમને ડાયરેક્ટલી બ્રેકેટમાં આપેલા છે તો તમે ડાયરેક્ટ ઓળખી શકો છો કે બંને ફંક્શનો મલ્ટીપ્લિકેશનથી જોડાયેલા છે, અને જે પહેલું ફંક્શન અને બીજું ફંક્શન બંને ફંક્શનો છે તે પ્લસ અને માઇનસથી જોડાયેલા છે. તો તેમાં તમે સેપરેટ ડિફરન્શિએશન કરી અને સોલ્યુશન કરી શકો છો. તો અહીંયા આપણે ડાયરેક્ટલી વર્કિંગ રૂલ એપ્લાય કરશું મલ્ટીપ્લિકેશનનો. બંને બાજુ ડી બાય ડી એક્સ એપ્લાય કરશું, એક્સ પ્લસ કોસ એક્સ ઇન્ટુ એક્સ માઇનસ ટેન એક્સ. રેડી? મલ્ટીપ્લિકેશન નિયમ એપ્લાય કરી તો પહેલું ફંક્શન એઝ ઇટ ઇઝ, બીજાનું ડિફરન્શિએશન કરશું પ્લસ સેકન્ડ ફંક્શન એઝ ઇટ ઇઝ, અને ફર્સ્ટનું ડિફરન્શિએશન કરશું. રેડી? અહીં લખી નાખશું એક્સ પ્લસ કોસ એક્સ, અને આનું ડિફરન્શિએશન સેપરેટલી કરવાનું થશે. એક્સનું વન થશે અને ટેન એક્સનું સેક વર્ગ એક્સ થશે. તો વન માઇનસ સેક વર્ગ એક્સ લખી શકો પ્લસ એક્સ માઇનસ ટેન એક્સ એઝ ઇટ ઇઝ. અહીં ડિફરન્શિએશન કરશો તો એક્સનું વન થઈ જશે અને કોસ એક્સનું માઇનસ સાઇન એક્સ થશે. રેડી? તો અહીં લખી નાખશું વન માઇનસ સાઇન એક્સ. હવે નેક્સ્ટ અહીંયા તમે જુઓ તો નિત્યસમની ફોર્મ્યુલા તમે એપ્લાય કરી શકો છો અને પછી તમે ફાઇનલ આન્સર લખી શકો છો. વન માઇનસ સેક વર્ગ એક્સ એટલે કે માઇનસ ટેન વર્ગ એક્સ થશે, કારણ કે સેક વર્ગ એક્સ માઇનસ ટેન વર્ગ એક્સ બરાબર વન થાય. અને સામે જવા દેશો તો માઇનસ ટેન વર્ગ એક્સ લખી શકશો વન માઇનસ સેક વર્ગ એક્સની જગ્યાએ. અહીં લખશું એક્સ પ્લસ કોસ એક્સ, અને બીજા બ્રેકેટમાં અહીંયા માઇનસ ટેન વર્ગ એક્સ પ્લસ આ બધું એઝ ઇટ ઇઝ લખી નાખશું, એક્સ માઇનસ ટેન એક્સ અને અહીંયા વન માઇનસ સાઇન એક્સ. રેડી? તો આપણો આ ફાઇનલ આન્સર થશે. મતલબ કે દાખલા નંબર 25માં જે ફંક્શન મલ્ટીપ્લિકેશનથી જોડાયેલા હતા તેનો આન્સર આપણને આ રીતના મળશે. રેડી? તો દાખલા નંબર 25 કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 26. દાખલા નંબર 26માં વાય બરાબર ફોર એક્સ પ્લસ ફાઇવ સાઇન એક્સ, અને ડિવિઝનમાં આપેલું છે થ્રી એક્સ પ્લસ સેવન કોસ એક્સ. રેડી? તો અહીંયા તમને રકમ જોતા ડાયરેક્ટલી આઈડિયા આવી જાય કે મિત્રો અહીંયા તમારે ડિવિઝન રૂલ એપ્લાય કરવાનો રહેશે, કારણ કે ડિવિઝનમાં તમને બે ફંક્શન આપેલા છે. રેડી? તો અહીંયા ડિવિઝન રૂલ એપ્લાય કરશું, ડી બાય ડી એક્સ, આ ડી બાય ડી એક્સ એપ્લાય કર્યું બંને બાજુ. દરેક એક્ઝામ્પલમાં જ્યારે વિકલન મેળવવાનું હોય ત્યારે તમારું ફર્સ્ટ સ્ટેપ આ જ રહેશે કે ડી બાય ડી એક્સ એપ્લાય કરવું. રેડી? અને ડી બાય ડી એક્સ એપ્લાય કરશો એટલે કે જેની આગળ ડી બાય ડી એક્સ હોય એના માટે તમારે જોવાનું રહેશે કે ફોર્મ્યુલા ડાયરેક્ટલી લાગે છે કે ડાયરેક્ટ વર્કિંગ રૂલ એપ્લાય કરી શકીએ છીએ. તો અહીંયા તમે જોશો તો વર્કિંગ રૂલ એપ્લાય થશે. શું કામ? કારણ કે અહીંયા ડિવિઝનમાં બે ફંક્શન આપેલા છે. તો ડિવિઝન રૂલ છે મિત્રો, તમે યાદ રાખેલું છે, છેદને આપણે એઝ ઇટ ઇઝ લખવાનું હોય છે, અંશનું વિકલન કરવાનું હોય છે, માઇનસ અંશ એઝ ઇટ ઇઝ ડિવિઝનનું ડિફરન્શિએશન, અને છેદમાં ડિવિઝનનો સ્ક્વેર લખવામાં આવે છે. આ વર્કિંગ રૂલ છે ડિવિઝન માટેનું. તો અહીંયા આપણે ડિવિઝન એઝ ઇટ ઇઝ લખશું એટલે કે થ્રી એક્સ પ્લસ સેવન કોસ એક્સ ડી બાય ડી એક્સ ફોર એક્સ પ્લસ ફાઇવ સાઇન એક્સ માઇનસ અંશ એઝ ઇટ ઇઝ એટલે કે ફોર એક્સ પ્લસ ફાઇવ સાઇન એક્સ ડી બાય ડી એક્સ થ્રી એક્સ પ્લસ સેવન કોસ એક્સ, અને ડિવિઝનમાં ડિવિઝનનો સ્ક્વેર એઝ ઇટ ઇઝ લખી નાખશું. સ્ક્વેર કરવામાં બ્રેકેટને માથે સ્ક્વેર કરવો એ ફરજિયાત રહેશે. રેડી? નેક્સ્ટ હવે આપણે આનું ડિફરન્શિએશન કરી નાખીએ. જ્યાં ડી બાય ડી એક્સ જોવા મળે છે ત્યાં આ થ્રી એક્સ પ્લસ સેવન કોસ એક્સ એઝ ઇટ ઇઝ અહીંયા આપણે પ્લસથી જોડાયેલા છે, તો સેપરેટ ડિફરન્શિએશન કરશું. ફોર એક્સનું શું થશે મિત્રો? ફોર થશે પ્લસ ફાઇવ એઝ ઇટ ઇઝ, સાઇન એક્સનું થશે કોસ એક્સ માઇનસ ફોર એક્સ પ્લસ ફાઇવ સાઇન એક્સ. અહીંયા ડિફરન્શિએશન પ્લસથી જોડાયેલા છે તો સેપરેટ કરશું. થ્રી એક્સનું થ્રી થશે, એક્સનું વન, થ્રી કોન્સ્ટન્ટ છે તો થ્રી એઝ ઇટ ઇઝ. નેક્સ્ટ સેવન કોસ એક્સ, સેવન કોન્સ્ટન્ટ છે તો સેવન એઝ ઇટ ઇઝ. કોસ એક્સનું માઇનસ સાઇન એક્સ તો માઇનસ સેવન સાઇન એક્સ, અને ડિવિઝનમાં ડિવિઝનનો સ્ક્વેર લખી નાખશું.
રેડી નેક્સ્ટ હવે આનું સિમ્પ્લિફિકેશન કરશું હવે અહીંયા આપણે જોશું તો 3x ને અંદર મલ્ટીપ્લાય કરાવશું અને 7 cos x ને અંદર મલ્ટીપ્લાય કરાવશું રેડી 3 2 4 એટલે 12x પ્લસ 5 તેરી 15 x ઇનટુ cos x રેડી મિત્રો આ બધું જ્યારે વિકલન થઈ જાય તમારું ત્યારે તમારે જે સિમ્પ્લિફિકેશન પછી કરવાનું હોય છે તેમાં તમારે થોડું કાળજી રાખીને ડિફરન્સ સોરી સિમ્પ્લિફિકેશન કરવું જેથી કરીને તમારો જે આન્સર આવશે તે એકદમ ચોક્કસ આવશે રેડી આનું મલ્ટીપ્લિકેશન આની સાથે 7 4 28 7 5 35 cos વર્ગ x આ માઈનસ નિશાનીને આપણે અંદર મલ્ટીપ્લાય કરાવતા જશું સાથે સાથે એટલે 4x ને પહેલા 3 સાથે મલ્ટીપ્લાય કરશું એટલે 4x * 3 એટલે 12x અને આગળ માઈનસ છે એટલે માઈનસ 12x 4 પ્લસ માઈનસ એટલે માઈનસ અને આગળ માઈનસ એટલે પ્લસ 7 4 28 x sin x 5 sin x અને 3 5 તેરી 15 પ્લસ માં આવશે પણ તો આગળ માઈનસ નિશાન એટલે 15 sin x અહીંયા પ્લસ માઈનસ માઈનસ ને આગળ માઈનસ નિશાન એટલે પ્લસ 35 sin વર્ગ x રેડી ડિવિઝન માં એ સીટીસ લખી નાખશું 3x પ્લસ 7 cos x આખાનો વર્ગ રેડી હવે આગળ આ સિમ્પ્લિફિકેશન કરશું મિત્રો તો અહીં તમે જોશો 35 cos વર્ગ x અને અહીં 35 sin વર્ગ x પ્લસ માં છે તો આ બેનો તમે સરવાળો કરશો 35 કોમન કાઢી લેશો એટલે નિત્યસમની ફોર્મ્યુલા sin વર્ગ x પ્લસ cos વર્ગ x બરાબર 1 થશે એટલે આપણે ડાયરેક્ટલી અહીં 35 લખી શકશું નેક્સ્ટ 28 cos x નેક્સ્ટ અહીં આપણે લખશું 28 x sin x પછી આ 15 x cos x આ 12x 12x કટ થઈ જાય છે અને છેલ્લે લાસ્ટમાં આપણે વધશે માઇનસ 15 sin x અને ડિવિઝનમાં આવશે 3x પ્લસ 7 cos x આખાનો સ્ક્વેર રેડી તો અહીંયા આ ફાઇનલ આન્સર થશે તો દાખલા નંબર 26 ની અંદર જે આપણને બે ફંક્શન આપેલા હતા ડિવિઝનમાં તેનો આપણે ડિવિઝન રૂલ એપ્લાય કરી અને સોલ્યુશન કર્યું રેડી તો આપણને ડિફરન્સિએશન આ રીતના મળી જશે તો આ દાખલા નંબર 26 કમ્પ્લીટ થાય છે નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 27 દાખલા નંબર 27 માં y બરાબર x વર્ગ ઇનટુ cos pi / 4 ડિવિઝનમાં sin x રેડી તો અહીંયા મિત્રો આપણને ડિવિઝનમાં ફંક્શન આપેલું છે cos pi / 4 કોન્સ્ટન્ટ છે cos pi / 4 ની આપણે વેલ્યુ ડાયરેક્ટલી જાણીએ છીએ મિત્રો cos pi / 4 એટલે 1 / √2 થાય તો અહીં x વર્ગના છેદમાં √2 sin x લખી શકીએ રેડી તો આપણે આનું ડિફરન્સિએશન કરશું ડિવિઝન રૂલથી તો પહેલા d/dx એપ્લાય કરશું d/dx બંને બાજુ એપ્લાય કરી દઈ એટલે અહીં x વર્ગના છેદમાં √2 sin x ડિવિઝન રૂલ એપ્લાય કરી દઈશું છેદ બારે અંશનો વિકલન બતાવશું માઇનસ અંશ બારે છેદનું વિકલન બતાવી દેશું રૂટ ટુ સાઇન એક્સ અને ડિવિઝનમાં ડિવિઝનનો સ્ક્વેર લખશું રૂટ ટુ સાઇન એક્સ તેનો વર્ગ રેડી હવે આનું સિમ્પ્લિફિકેશન કરી નાખે એટલે કે જ્યાં ડિફરન્સિએશન જોવા મળે છે ત્યાં ડિફરન્સિએશન કરશું રૂટ સાઇન એક્સ એક્સ વર્ગનું ડિફરન્સિએશન 2x x વર્ગ એઝ ઇટ ઇઝ રૂટ ટુ કોન્સ્ટન્ટ છે તો રૂટ ટુ એઝ ઇટ ઇઝ અને સાઇન એક્સ નું ડિફરન્સિએશન કોસ એક્સ થાય રેડી અહીંયા બે રૂટ ટુ નો વર્ગ 2 અને સાઇન વર્ગ એક્સ રેડી તો આ રીતના આન્સર મળશે હવે આપણે અહીંયા સિમ્પ્લિફિકેશન કરીએ તો આ બેમાંથી તમને એક્સ સામાન્ય જોવા મળે છે તો એક્સ સામાન્ય લઈ લેશું રૂટ ટુ પણ સામાન્ય જોવા મળે છે રૂટ ટુ એક્સ સામાન્ય લઈ લે તો અહીંયા વધશે 2 sin x અહીંથી x સામાન્ય નીકળી ગયો એટલે x cos x છેદમાં 2 sin square x રેડી અહીં તમે કટ કરશો એટલે રૂટ 2 મળે તો 1 અપોન રૂટ 2 ની જગ્યાએ પાછું cos 4x લખી શકો છો તો એ રીતના પણ આન્સર લખવો હોય તો લખી શકો x cos pi / 4 2 sin x - x cos x ડિવિઝનમાં રૂટ ટુ ની જગ્યાએ 1 અપોન રૂટ ટુ ની જગ્યાએ આપણે કોસ પાઈ બાય ફોર લખો એટલે ડિવિઝનમાં શું આવશે મિત્રો સાઇન સ્ક્વેર એક્સ રેડી તો આનું તમે ડાયરેક્ટ સિમ્પ્લિફિકેશન કર્યું તો આ રીતના આન્સર મળે મતલબ કે ડાયરેક્ટ ડિફરન્સિએશન કર્યું તો આ રીતના આન્સર મળે આપણે એને કોસ પાઈ બાય ફોર ની વેલ્યુ મૂકી અને આન્સર મેળવો તો પણ તમને આ રીતના કન્વર્ટ કરી શકો છો રેડી કારણ કે આપણને ક્વેશ્ચનની અંદર કોસ પાઈ બાય ફોર આપેલા છે તો આપણે આન્સરમાં પણ કોસ પાઈ બાય ફોર
મળે એ રીતના આન્સર લખો તો વધારે ચોક્કસ કહેવાય. રેડી, તો દાખલા નંબર 27 કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 28. વાય બરાબર એક્સ ના ડિવિઝનમાં 1 + 10x. તો અહીંયા પણ મિત્રો તમે ડાયરેક્ટલી રકમ જોતા કહી શકશો કે ડિવિઝન રૂલ એપ્લાય કરવાનો થશે. તો અહીંયા પહેલા સૌથી પહેલા આપણે ડી બાય ડી એક્સ એપ્લાય કરશું. ડીવાય બાય ડી એક્સ, અહીંયા ડી બાય ડી એક્સ એક્સ ના ડિવિઝનમાં 1 + 10x. રેડી, ડિવિઝન રૂલ એપ્લાય કરી 1 + 10x એઝ ઇટ ઇઝ. ડી બાય ડી એક્સ એક્સ માઇનસ એક્સ બારે છેદનો વિકલન એટલે કે 1 + 10x, આગળ ડી બાય ડી એક્સ લખી નાખ્યું. રેડી, અને ડિવિઝનમાં ડિવિઝનનો સ્ક્વેર. નેક્સ્ટ 1 + 10x એઝ ઇટ ઇઝ લખી નાખશું. એક્સનું ડિફરન્સિએશન મિત્રો 1 થાય, માઇનસ એક્સ. અહીંયા તમે ડિફરન્સિએશન કરશો તો આનું 0 અને 10x નું સેક વર્ગ એક્સ. તો આપણે ડાયરેક્ટલી 0 + sec² x એટલે સેક વર્ગ એક્સ લખી શકશું. અને ડિવિઝનમાં ડિવિઝનનો સ્ક્વેર. આનું આપણે સિમ્પ્લિફિકેશન કરશું મિત્રો તો 1 + 10x માઇનસ અહીંયા એક્સ સેક વર્ગ એક્સ અને ડિવિઝનમાં 1 + 10x આખાઈનો સ્ક્વેર લખી શકશું. રેડી, તો અહીંયા જે દાખલા નંબર 28 આપણને આપેલું હતું વાય બરાબર એક્સના છેદમાં 1 + 10x, તેનું ડિફરન્સિએશન થયું 1 + 10x માઇનસ એક્સ સેક વર્ગ એક્સ છેદમાં 1 + 10x આખાઈનો સ્ક્વેર. રેડી, આ ડિવિઝન રૂલ તમે ડાયરેક્ટ એપ્લાય કર્યો અને આપણને આ રીતના સોલ્યુશન મળે છે. મેં કેટલાય વિદ્યાર્થીઓ અહીંયા સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા હોય તો અહીંયા સેપરેટ ડી બાય ડી એક્સ આપી અને પછી સોલ્યુશન કરતા હોય છે, તો તે પણ વેલિડ છે. તેમાં તમને ક્યારેય પણ ભૂલ આવશે નહીં, તો તે રીતના પણ તમે કરી શકો છો. તો અહીં દાખલા નંબર 28 કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ હવે આપણે બે દાખલા જે બાકી છે તે કમ્પ્લીટ કરી નાખી. દાખલા નંબર 29, જેમાં તમને રકમ જોતા પણ ડાયરેક્ટલી આઈડિયા આવી જશે કે આવા મલ્ટીપ્લિકેશન રૂલથી પૂછેલું છે. વાય બરાબર એક્સ પ્લસ સેક એક્સ ઇન્ટુ એક્સ માઇનસ 10x. રેડી, તો અહીંયા તમે ડાયરેક્ટલી મલ્ટીપ્લિકેશન નિયમ એટલે કે ગુણાકારનો જે નિયમ છે તે એપ્લાય કરીને સિમ્પ્લિફિકેશન કરી શકો છો આ ફર્સ્ટ અને આ સેકન્ડ. કેટલા વિદ્યાર્થીઓ સાદુરૂપ આપે છે, કેવી રીતના સાદુરૂપ આપે તો અહીંયા આપણે જોઈએ. અત્યારે ઘણા બધા આવા એક્ઝામ્પલો આવ્યા, મેં તમને કીધું કે આ રીતના સદરૂપ આપીને પણ સોલ્યુશન કરી શકે છે. તો કેવી રીતના સદરૂપ આપવાનું હોય છે? તો એક્સ ઇન્ટુ એક્સ વર્ગ એટલે કે વાય બરાબર એક્સ વર્ગ, એક્સ ઇન્ટુ 10x, સેક એક્સ ઇન્ટુ એક્સ એટલે કે એક્સ સેક એક્સ અને માઇનસ સેક એક્સ ઇન્ટુ 10x. તો અહીંયા બધાનું સેપરેટ ડિફરન્સિએશન કરવાનું હોય છે. આનું શિફ્ટ ડિફરન્સિએશન 2x થાય. અહીંયા મલ્ટીપ્લિકેશન નિયમ, અહીંયા પણ મલ્ટીપ્લિકેશન, અહીંયા પણ મલ્ટીપ્લિકેશન. તો આ રીતના તમે જ્યારે સોલ્યુશન કરવા જાઓ ત્યારે તમને થોડુંક પ્રોસિજર જે છે તે લેન્ધી થઈ જશે. એના બદલે આપણે ડાયરેક્ટલી અહીંયા જો ફર્સ્ટ એઝ ઇટ ઇઝ રાખી અને સેકન્ડનું ડિફરન્સિએશન, પછી સેકન્ડ એઝ ઇટ ઇઝ રાખી અને ફર્સ્ટનું ડિફરન્સિએશન કરી, તો અહીંયા આપણે સરળતાથી સોલ્યુશન કરી શકો છો. રેડી, તો આપણે એજ મેથડ એપ્લાય કરશું. દર વખતે આપણે એપ્લાય કરી દઈએ. સૌથી પહેલાં આપણે ડી બાય ડી એક્સ એપ્લાય કરશું. એક્સ પ્લસ સેક એક્સ ઇન્ટુ એક્સ માઇનસ 10x. રેડી, તો અહીંયા મલ્ટીપ્લિકેશન નિયમ એટલે કે પહેલું બારે બીજાનું ડિફરન્સિએશન એ રીતના એપ્લાય કરી દેશું. સેક એક્સ ઇન્ટુ ડી બાય ડી એક્સ એક્સ માઇનસ 10x પ્લસ મલ્ટીપ્લિકેશન નિયમમાં તમે પહેલાં આ બાર રાખો અથવા તો આ બાર રાખો એમાં કોઈ ફરક પડતો નથી, કારણ કે વચ્ચે પ્લસ સાઇન હોય છે. એટલા માટે ડિવિઝનમાં તમે છેદ જ બારે રાખવાનું હોય છે, એ ફરજિયાત રહેશે. તો તે તમારે ધ્યાનમાં રાખવાનું. રેડી, અહીંયા એક એક્સ માઇનસ 10x નું ડિફરન્સિએશન કર્યું, તો અહીંયા આપણે એક્સ પ્લસ સેક એક્સનું બતાવશું ડિવિઝનમાં. સોરી, કાંઈ આવશે ને, આ ડિવિઝન રૂલ નથી, મલ્ટીપ્લિકેશન નિયમ છે. અહીંયા એક્સ પ્લસ સેક એક્સ એઝ ઇટ ઇઝ, અહીંયા એક્સનું ડિફરન્સિએશન અને માઇનસ 10x એટલે કે સેપરેટ ડિફરન્સિએશન કરવાનું થશે. એક્સનું 1 થશે અને 10x નું સેક વર્ગ એક્સ થશે એટલે કે 1 - સેક વર્ગ એક્સ. તો અહીંયા પાછું આપણે માઇનસ 10x લખી શકીએ છીએ. તો જે તમારે લખવું તો લખી નાખવાનું. હું અત્યારે આ સ્ટેપમાં આન્સર પૂર્ણ કરી દઈશ. એક્સ માઇનસ 10x, અહીંયા એક્સનું 1 થઈ જશે અને 1 નું સોરી સેક એક્સનું ડિફરન્સિએશન થશે મિત્રો. શું થાય? સેક એક્સ ઇન્ટુ 10x. રેડી, ફોર્મ્યુલા તમે એકદમ પ્રોપરલી યાદ રાખી લીધેલી હશે, બરાબર ને?
sec x નું ડિફરન્શિએશન થયું sec x into 10x રેડી તાને તમે -10 વર્ગ x લખી અને ડાયરેક્ટલી આન્સર આ લખી શકો છો તો આ દાખલા નંબર 39 કમ્પ્લીટ થાય છે તો હવે આ સ્વાધ્યાયનો અથવા તો આ ચેપ્ટરનો અથવા તો એવું પણ કહી શકો કે આ 11મા ધોરણનો છેલ્લો દાખલો આપણે જે બાકી છે તે હવે કરવા જઈ રહ્યા છીએ દાખલા નંબર 30 દાખલા નંબર 30 ની રકમ જોઈએ તો y બરાબર x ના છેદમાં sin ની n ઘાત x રેડી હવે આ મિત્રો તમે જોશો તો x ના છેદમાં sin ની n ઘાત x આપેલી છે sin x હોય તો તેનું ડિફરન્શિએશન તમે cos x ડાયરેક્ટલી કરી શકો છો પરંતુ અહીં sin ની n ઘાત છે તો sin ની n ઘાત નું ડિફરન્શિએશન ડાયરેક્ટલી તમારે કેવી રીતના કરવું તે તમે ઓલરેડી આપણે તમને શીખડાવેલું છે ઓફલાઈન ઓફલાઈન જ્યારે ભણતા હતા ત્યારે ચેન રૂલ થી કેવી રીતના સોલ્યુશન થાય ડાયરેક્ટલી તમે સોલ્યુશન કરી શકો છો તમે 12th માં એકદમ ક્લિયર શીખશો પરંતુ અત્યારે તમને મેં શોર્ટકટ રીતે જ્યારે જેથી શીખડાવેલું જેથી કરીને તમને MCQ માં કામ આવે રેડી તો આ sin ની n ઘાત નું એક્ઝામ્પલ પૂછેલું છે તો તમારે સૌથી પહેલા sin ની n ઘાત નું ડિફરન્શિએશન અલગથી બતાવવું પડશે પછી હું તમને ડાયરેક્ટલી શોર્ટમાં પણ કહીશ કે કેવી રીતના થાય તો સૌથી પહેલા આપણે એક ફંક્શન ધારી લેશું y1 બરાબર sin ની n ઘાત x રેડી એટલે આને આપણે આ રીતે લખી શકશું x ના છેદમાં y1 તો અહીં આપણે ડિવિઝન રૂલ એપ્લાય કરશું મિત્રો તો શું થશે છેદ બારે અંશનું વિકલન માઇનસ અંશ બારે છેદનું વિકલન અને છેદમાં છેદનો વર્ગ રેડી આ રીતના અને સમીકરણ એક કહી દેશું આ d બાય dx એપ્લાય કરી દીધું છે એટલે કે અહીંયા d બાય dx એપ્લાય કરી દીધું છે રેડી આ બધું d બાય dx એપ્લાય કરીને આપણે આને આપણે y1 કહી દીધું રેડી તો એ રીતના આપણે સોલ્યુશન કરેલું છે તો y1 બરાબર sin ની n ઘાત x એટલે કે y1 નું આપણે ડિફરન્શિએશન અલગથી મેળવવું પડશે કારણ કે ડાયરેક્ટલી આપણે જાણી શકીએ નહીં એટલા માટે આપણે કેવી રીતના સોલ્યુશન કરીએ છીએ મિત્રો તો સૌથી પહેલા d બાય dx એપ્લાય કરીએ તો અહીંયા sin x જે છે તે n વખત મલ્ટિપ્લિકેશનમાં છે n વખત રેડી તો તેમાંથી આપણે આ sin ની n ઘાત x n વખત મલ્ટિપ્લિકેશનમાં sin x આપેલા છે તો અહીં આપણે એવું લખી શકીએ sin x into n વખત રેડી આમાંથી આપણે શું કરશું મિત્રો દરેક વખતે sin x નું ડિફરન્શિએશન કરશું અને sin x જે છે તે n માઇનસ 1 વખત મલ્ટિપ્લિકેશનમાં પડ્યા રહેશે તો અહીં આપણે પહેલા લખશું sin x into કેટલી વખત તો કે n માઇનસ 1 વખત અને ડિફરન્શિએશન બતાવશું ઇન્ટુમાં d બાય dx કોનું ડિફરન્શિએશન sin x પ્લસ મલ્ટિપ્લિકેશન નિયમ જ એપ્લાય કરી છીએ પાછું છેલ્લેથી આગલા ડિફરન્સ જે ફંક્શન છે તેનું ડિફરન્શિએશન sin x નું કરશું અને બાકીના જે sin x ફંક્શન છે n માઇનસ 1 વખત તે મલ્ટિપ્લિકેશનમાં એઝ ઇટ ઇઝ રહેશે અને sin x નું ડિફરન્શિએશન પ્લસ આ રીતના પ્રક્રિયા ચાલુ રહેશે કેટલી વખત મિત્રો તો કે n વખત રેડી તો અહીંયા આપણે લખશું n વખત આવી પ્રક્રિયા ચાલુ રહેશે હવે આ એઝ ઇટ ઇઝ રહેશે sin x નું ડિફરન્શિએશન cos x થશે તો અહીં લખશું અને n વખત n માઇનસ 1 વખત છે તો આપણે આવી રીતના લખી શકીએ sin એની કેટલી ઘાત તો n માઇનસ 1 x ઇન્ટુ d બાય dx cos x sin x નું d બાય dx sin x આપેલું છે એટલે ડિફરન્શિએશન cos x થાય પ્લસ અહીંયા પણ sin રેસ ટુ n માઇનસ 1 x ઇન્ટુ cos x અને આવું કેટલી વખત મિત્રો n વખત રેડી તો આવું n વખત જોવા મળે છે એટલે આપણે પ્લસથી જોડાયેલું છે n વખત તો આપણે n ટાઈમ લખી શકશું n ટાઈમ sin રેસ ટુ n માઇનસ 1 x ઇન્ટુ cos x તો જ્યાં પણ y1 બરાબર sin રેસ ટુ nx હોય તો તેનું ડિફરન્શિએશન આપણે આ લખશું n ઇન્ટુ sin રેસ ટુ n માઇનસ 1 x ઇન્ટુ cos x રેડી તો આપણે આ કઈ રીતના સોલ્યુશન કર્યું મિત્રો મેં તમને સમજાવેલું હતું કે જ્યારે પણ કોઈ આવી રીતના ફંક્શન આપેલું હોય રેડી તો અહીંયા આપણે સૌથી પહેલાં તમને બહારનો વિધેય કયું જોવા મળે છે x ની n ઘાત નું વિકલન શું થાય મિત્રો ઘાત આગળ લખી નાખવાની અને જે ઘાત હોય તેમાં એક ઓછી કરીને લખી નાખવાની રેડી એટલે કે x ની n ઘાત નું ડિફરન્શિએશન થાય n ઇન્ટુ x રેસ ટુ n માઇનસ 1 થાય તો આનું ડિફરન્શિએશન થશે n ઇન્ટુ n માઇનસ 1 ઘાત કરી નાખશો અને ફંક્શન તરીકે આપેલું છે sin x તો અહીં sin x નું ડિફરન્શિએશન બાજુમાં ઇન્ટુ થી કરવાનું cos x જે આને આપણે ચેન રૂલ કહીએ છીએ જે તમારે 12th ભણવામાં આવશે રેડી તો અત્યારે તમારે આ બેઝિક આ રીતના યાદ રાખવાનું છે ચેન રૂલ શું છે કેવી રીતના વર્ક કરે છે તે આપણે બધું 12th શીખશું sin x રેસ ટુ n નું ડિફરન્શિએશન ડાયરેક્ટલી આ રીતના તમે સોલ્વ કરી શકો છો રેડી તો આ પ્રક્રિયા તમારે અત્યારે એટલા માટે લખવી પડે કારણ કે તમે આ ચેન રૂલ શીખેલા નથી એટલા માટે તમારે જ્યારે એક્ઝામ્પલ પૂછવામાં આવે ત્યારે તમારે આ રીતના સોલ્યુશન કરવાનું હોય છે પરંતુ MCQમાં પૂછે તો તમે આ રીતના ડાયરેક્ટલી સોલ્વ કરી શકો છો રેડી તો અહીંયા y1 નું જ્યારે ડિફરન્શિએશન માંગેલું છે ત્યારે ડાયરેક્ટલી આપણે આ લખશું તો અહીં લખશું y1 ની જગ્યાએ sin ની n ઘાત x d બાય dx x નું વિકલન 1 થશે માઇનસ x dy1 / dx આપણને કેટલું મળ્યું મિત્રો n ઇન્ટુ
sin raised to n minus 1 x into cos x અને ડિવિઝન માં આપણે sin ની n ઘાત x અને આખાઈનો સ્ક્વેર લખશું રેડી હવે આનું સદરૂપ આપશું મિત્રો તો અહીંયા sin ની n ઘાત છે અહીંયા પહેલા લખી નાખશું sin ની n ઘાત x minus x n sin raised to n minus 1 x into cos x અને ડિવિઝન માં sin raised to 2n x રેડી આ બે માં તમે જોશો તો sin raised to n minus 1 x કોમન નીકળી જશે બ્રેકેટ માં વધશે sin x અહીંયા x into n into cos x વધશે ડિવિઝન માં sin raised to 2n x થશે આ પ્લસ માં છે નીચે આવે તો માઇનસ થઈ જશે તો તમે એનું પણ સિમ્પ્લિફિકેશન કરી શકો છો sin x minus x into n into cos x આ તો સરખા છે એટલે આ બાદબાકી માં નીચે આવશે માઇનસ n અને પ્લસ 1 માઇનસ 2n માઇનસ n કરશો એટલે n થશે અને પ્લસ 1 x તો આ આપણો ફાઇનલ આન્સર થશે જે આપણને ફંક્શન આપેલું હતું y બરાબર x ના છેદમાં sin ની n ઘાત x તો તેમનું ડિફરન્શિએશન મળ્યું મિત્રો sin x માઇનસ x n cos x ડિવિઝનમાં sin raised to n પ્લસ 1 x રેડી તો મિત્રો અહીંયા દાખલા નંબર 30 કમ્પ્લીટ થાય છે તો આ દાખલાની સાથે આપણે આ ચેપ્ટર પણ કમ્પ્લીટ થઈ ગયું મિત્રો તો અહીંયા આપણે 11th સ્ટાન્ડર્ડમાં જેટલા પણ ચેપ્ટર હતા મિત્રો ત્યાં અહીંયા આપણે કમ્પ્લીટ કરી નાખ્યા છે તો તમે એકદમ વ્યવસ્થિત પ્રોપરલી વ્યવસ્થિત બધા કન્સેપ્ટો ક્લિયર કરી નાખજો એક ફોર્મ્યુલા બુકમાં બધી ફોર્મ્યુલાઓ એકદમ સેપરેટલી લખીને રાખજો જેથી કરીને 12th ના સ્ટાર્ટિંગમાં તમારે કોઈ પણ ફોર્મ્યુલાની જરૂર પડશે મિત્રો 12th સ્ટાન્ડર્ડમાં તમારે ઘણી બધી ફોર્મ્યુલાઓ જરૂર પડવાની છે 11th ની તો તે તમને બધી ડાયરેક્ટલી ફોર્મ્યુલા બુકમાં માની લો કે નથી આવડતી તો ફોર્મ્યુલા બુકમાં જોઈ અને ડાયરેક્ટલી યાદ કરી શકો છો રેડી હવે આ ઉપરાંત આપણે આમાં થોડાક એક્સ્ટ્રા એક્ઝામ્પલો પણ તમને હું સોલ્વ કરાવીશ તો આપણે નેક્સ્ટ વિડીયોમાં લક્ષ અને વિકલને રિલેટેડ થોડાક એક્સ્ટ્રા એક્ઝામ્પલો સોલ્વ કરાવીશ જેથી કરીને તમને ગુજકેટની એક્ઝામ અને જેડબલઈની રિલેટેડ એક્ઝામ કોઈ તમે એક્ઝામ અપીયર કરશો તો તેમાં તમને એક્ઝામ્પલો પૂછાય તો તેવા પ્રકારના એક્ઝામ્પલો આપણે નેક્સ્ટ વિડીયોમાં સોલ્વ કરશું રેડી તો અહીંયા મિત્રો આપણે આ વિડીયો પૂર્ણ કરીએ છીએ તો વિડીયો પૂર્ણ થતાં એટલું કહેવાનું કે વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દો તમારા ફ્રેન્ડ્સને શેર કરી દો અને ચેનલ પર પહેલીવાર આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો થેન્ક યુ જય હિન્દ